2G ના મોબાઈલમાં 5G નું સિમ ભરાવીને આંગણવાડી બહેનો જોડે ICDS કરાવે છે કામ. જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર. 2G ના મોબાઈલમાં 5G નું સિમ ભરાવીને આંગણવાડી બહેનો જોડે ICDS કરાવે છે કામ. જે કામના વિરોધ માટે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર. અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ભારતીય મજદૂર સંઘ દ્વારા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આંગણવાડી કાર્યકર્તા બહેનોને પડતર પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી. અંદાજે 300-400 મહિલાઓ આવી પહોંચી હતી. જિલ્લા પંચાયતનો કર્યો ઘેરાવ. આંગણવાડી મહિલાઓએ ધરના સ્વરૂપે ભજન કીર્તન કર્યા. 3 કલાકના કાર્યક્રમમાં પોલીસ કાફલો ખડે પગે તેના. ભાવિન ભાવસર, ZSTV, મહેસાણા. આજનો આ કાર્યક્રમ હતો એ સરકારે 5G સિમ કાર્ડ આપ્યા છે અને 2G મોબાઈલ આપ્યા છે, એના વિરોધમાં અમારો આ કાર્યક્રમ હતો. કે મોબાઈલ અમે પર્સનલ વાપરીને અમારી કામગીરી કરીએ છીએ, જે વેલિડ વસ્તુ નથી, એટલે અમારો મોબાઈલ માંગવા માટેની એક આ ખાસ કાર્યક્રમ હતો. બીજી બધી એન્ટ્રીઓ કરાવે છે સરકાર ઓનલાઈન, તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર સારા ફોન આપે, તો સરકાર જે ICDSની કામગીરી કરાવવા માંગે છે એ સુપેરે થાય. અમારા ફોનમાં શું છે, ઘણી વખત અમારા ફોન સારા હોય ના હોય તો સરકારની કામગીરી સરખી થતી નથી. તો અમારી સરકારને એક વિનંતી હતી કે અમને નવા ફોન આપે ને સારા ફોન આપે, તો અમે એમાં ICDSની સારામાં સારી કામગીરી અમે કરી શકીએ. કેટલી બહેનો અત્યારે ઉપસ્થિત હતી આ ધરણા કાર્યક્રમમાં? લગભગ અમારી 300-400 બહેનો હશે. અચ્છા, અને શું રજૂઆત, સ્પેશિયલ શું રજૂઆત હતી? મોબાઈલ સિવાય પણ બીજી કોઈ? મોબાઈલ સિવાય મહેસાણા જિલ્લામાં સુપરવાઇઝરમાં પ્રમોશનમાં ભરતી કરવામાં આવે છે. 10 વર્ષથી એક બહેને કેસ કરેલો છે કડીનો, જેમાં સ્ટે આવ્યો છે, એ સ્ટે હજુ સુધી ઉઠ્યો નથી. અને એમાં 10 વર્ષથી કેટલી બહેનો ઉંમરના બાદમાં નીકળી જાય છે, પ્રમોશન મળ્યા નથી, તો કેટલી બહેનોને અન્યાય થયો છે. એટલે એના માટે ખાસ DDO સાહેબને મારી રજૂઆત હતી કે આપ આમાં ખાસ રસ લઈ અને આ કેસનો નિવેડો લાવી અને બહેનો જે બી પ્રમોશનમાં આવતી હોય એને કાર્યક્રમમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે. આ બે મુદ્દા અમારા ખાસ હતા. અને આગળની કામગીરી નહીં બતાવે તો શું કરશો તમે? આગામી અમે જોયું છે, આ એક મહિનો તો અમે રાહ જોઈ સરકારની, ફરીથી આગળ નહીં જોવા. તમે ગાંધીનગર ખાતે અમે મોટો પ્રોગ્રામ કરવાનો અને વિનંતી